નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 19/6/2024 રોજ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની જે આગાહી આપવામાં આવી હતી એમાં ખાસ કરીને મિત્રો આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે. આજે ખાસ કરીને કચ્છ જિલ્લા સહિત સૌરાષ્ટ્ર વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ આ જિલ્લાઓની અંદર વરસાદની આજે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી. તેમાં મિત્રો આજે ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં આજ સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે. નવસારીના ગણદેવી તેમજ બીલીમોરા શહેરમાં પણ વરસાદ પડ્યો છે. આ તરફ સુરત શહેરના વેડ, ડભોલી, સિંગણપોર, કતારગામ વિસ્તારમાં વરસાદ પડ્યો છે તો વલસાડમાં પણ સારો વરસાદ પડ્યો છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના જૂનાગઢ અને અમરેલી પંથકમાં પણ સારો વરસાદ પડ્યો છે. વિસાવદરમાં મેઘરાજાએ સારી વરસાદી બેટિંગ કરી છે તો ભાવનગરના અનેક વિસ્તારોની અંદર પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે મિત્રો આજે ખાસ કરીને હજુ પણ રાત્રે વરસાદની વાત કરીએ તો આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે તારીખ 19 ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની આગાહી આપવામાં આવી હતી. તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા જોવા મળ્યા છે અને દક્ષિણ ગુજરાતમાં પણ આજે સવારથી જ ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ શરૂ છે. ત્યારે હજુ પણ રાત્રે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.